બીલી મોરાના ખૂણે ખૂણા નવરાત્રિના આઠમની ઉજવણી. ગુજરાતમાં સંસ્કારી નગરી ગણાતું નવસારી જિલ્લાના નાનકડા બીલીમોરા શહેરમાં નવરાત્રિની આઠમની ઉજવણી ખૂબ જોરશોર કરવામાં આવી. બીલીમોરાના વિવિધ મંડળો દ્વારા દર વર્ષે શેરી ગરબા માટે અલગ અલગ પ્રકારનું આયોજન કરતા હોય છે, જેઓ ભક્તિભાવથી પોતપોતાના વિસ્તારમાં ખૂબ મહેનતથી નવરાત્રિનું આયોજન કરે છે, જેમાં સાતમ અને આઠમને ધાર્મિક રીતે ખૂબ જ મહત્વ ગણવામાં આવે છે. આ ગરબામાં નાના બાળકોથી લઈ વયોવૃદ્ધ, ગરીબ અને તવંગર તમામ ભેદભાવ વિના પણ ખૂબ જ ઉત્સાહભેર માતાજીના પટાંગણમાં ગરબા રમે છે. નાના મોટા વિવિધ મંડળના સભ્યો ખૂબ જ સરસ ડેકોરેશન તેમજ માતાજીની મૂર્તિ સજાવી ખેલૈયાઓ મન મૂકી રાસ ગરબા દાંડિયા રમે છે, જેની એક ઝલક આપ જોઈ રહ્યા છો. બીલીમોરામાં વર્ષોથી ચાલતા ગંગા માતા મંદિર સ્ટેશન વિસ્તારમાં સોનીવાડા, લીમડા ચોક, માંડલ ફરિયા, તલોદ, ગોહરબાગ, બીલી નાકા, ચાર રસ્તા વગેરે જગ્યાઓ પર ખેલૈયાઓનો મન મૂકી માતાજીનો ગરબે રમ્યા હતા. વિવિધ પ્રકારના રંગબેરંગી કેડિયું ચણિયા ચોરી જેવા ટ્રેડિશનલ ડ્રેસ પહેરી ગરબાનો આનંદ લીધો હતો, જેમાંથી ખૂબ જ સરસ આયોજન સાથે તલોદ વિસ્તારમાં આવેલ મંડલ ફરિયાના ગરબાઓ લોકોનું મન જીતી લીધું હતું. અહીં ગરબામાં નાના બાળકોનો અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. અહીં બાળકોએ ખૂબ મહેનત કરી વિવિધ પ્રકારની જબરદસ્ત વેશભૂષા ધારણ કરી ગરબાનો આનંદ લીધો હતો. કોઈ બાળક એસ્ટ્રોનોટ, શ્રીકૃષ્ણ, રામલક્ષ્મણ, હનુમાનજી, દશામા વગેરે રૂપ ધારણ કરી ગરબાની શોભા વધારી હતી. ખરેખર બાળકોનો ઉત્સાહ જોઈ અને એમની ક્રિએટિવિટી સૌ કોઈનું ધ્યાન ખેંચી લે એમ છે, એવું આ વિડીયો જોતા લાગે છે. અલ્પેશ કશ્યપ, જેડેશ ટીવી, નવસારી. જય માતાજી. મેં ગ્રેટ ગાલી માતા નવરાત્રિ મિત્ર મંડળ છેલ્લા કેટલા વર્ષોથી અહીં ઘડી નવરાત્રિનું આયોજન થાય છે અને આ જે વર્ષો ઐતિહાસિક ભાવ છે એ ભાવમાં માતાજીનો ઘોખ આવેલો છે. એ ઘોખની માતાજીની પૂજા થાય છે નવમી વાર અને અત્યાર ફરતી મોડવડી મૂકવામાં આવે છે. તદ ઉપરાંત તાલુકામાંથી આવતા માતાજીના ગરબા એ દશેરાના દિવસે અહીં આવે છે અને એ દિવસે અહીં મહાપ્રસાદનું પણ અમારે આયોજન કરવામાં આવે છે અને નવ દિવસ માતાજીના ધામધૂમથી અહીં નવરાત્રિના ગરબા ઉજાય છે અને અહીં તાલુકાની પબ્લિક માતાજીના દર્શન કરવા. જાહેર આમંત્રણ. રાંતિજ ખાતે ખેતરવાળામાં મેલડી માતાજીનો 11મો ત્રિદિવસીય પાટોત્સવ માય ભક્તો તથા ધર્મપ્રેમી લોકોને જાહેર આમંત્રણ. પાટોત્સવના પ્રથમ દિવસે તારીખ 26/10/2023 ને ગુરુવારને રાત્રે 9:30 કલાકે ભવ્ય લોક ડાયરો યોજાશે, જેમાં રાકેશ બારોટ, વિક્રમ ઠાકોર, આરતી પ્રજાપતિ પણ ઉપસ્થિત રહેશે, તો વિજાપુરડાના શ્રી પ્રવીણ માળી ઉપસ્થિત રહેશે. પાટોત્સવના બીજા દિવસે તારીખ 27/10/2023 ને શુક્રવારના રોજ શ્રી ખેતરવાળા મેરડી માતાજીના મંદિરેથી સવારે 9 કલાકે નગરયાત્રા નીકળશે અને રેલવે સ્ટેશન, પ્રાંતિક બજાર, ખોડિયાર કુવા, ભાખરિયા બસ સ્ટેશન થઈ પરત મંદિરે આવશે. નગરયાત્રામાં જૂનાગઢના શ્રી મહેન્દ્રાનંદગીરીજી મહારાજ તથા મહેન્દ્રનંદગીરી બાપુ ઉપસ્થિત રહેશે. પાટોત્સવના ત્રીજા દિવસે તારીખ 28/10/2023 અને શનિવારના રોજ દેહ શુદ્ધિ, યજ્ઞ પ્રારંભ, સ્થાપિત દેવોનું પૂજન, અગ્નિ પ્રસ્થાપન, અગ્નિસ્થાપન, ચંડી પાઠથી માતાજીનું અભિષેક, રાજો પ્રચાર પૂજન, શ્રીફળ હોમ, આરતી સહિતના ધાર્મિક કાર્યક્રમો. આરતીમાં ઈડરના વડિયાવીરના મહંત શ્રી સાંતગીરી મહારાજ પણ ઉપસ્થિત રહેશે. નિમંત્રક શ્રી પંકજભાઈ અમૃતભાઈ રાવલ તથા જયમાળી પરિવાર. શુભ સ્થળ છે શ્રી ખેતરવાળા મેરળી માતાજી મંદિર, રેલવે સ્ટેશન રોડ, જીઈબી પાછળ, સાંતેજ, જિલ્લો સાબરકાંઠા. પંકજભાઈ રાવલના મોબાઈલ નંબર છે 9825154461. રાહુલભાઈ રાવલના નંબર છે 9898829810. નમસ્કાર મિત્રો, હું છું આપનો રાકેશ બારોટ. આપ સૌ મિત્રોને જણાવતા આનંદ થાય છે કે હું આવી રહ્યો છું પ્રાંતિજ મુકામે ખેતરવાળી મેરડીમાના ગામે તારીખ 26/10/2023 ની રાત્રે આપ સૌને મોજ કરાવવા. આવો
આપણે સૌ સાથે મળી અને ખૂબ મોજ કરીએ, માં મેલેડીના ગુણ ગાઈએ અને ખૂબ આનંદ કરીએ. તારીખ 26/10/2023 ની રાત્રે પ્રાંતિજ ખેતરવાળી મેલેડી માતાના ધામ. જય માતાજી. મિત્રો, 26/10/2023 ગુરુવારના રોજ રાત્રે હું આવી રહ્યો છું પ્રાંતિજ શહેરમાં શ્રી ખેતરવાળા મા મેળડીના ધામે. ત્યાં મારી હાજરી છે અને સુંદર મજાના